આજે અષાઢી બીજનો શુભ દિવસ છે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા આયોજિત છે ત્યારે સમગ્ર ભારતમાં એક એવો પ્રદેશ છે જે ચોમાસાની શરૂઆતને નવું વર્ષ તરીકે ઉજવે છે તો તે છે કચ્છ મીઠો અસાનજો કચ્છ મીઠા અસાનજા માડું મીઠી અસાનજી પ્રીત ને મીઠી અસાનજી ગાલિયું મળે કચ્છી ભાઈ બહેણું કે નવે જી લખલખ વધાયું આવો આજે જાણીએ કચ્છી નવા વર્ષ વિશે નમસ્કાર સાથે પાર્થ સમગ્ર ટીમ તરફથી નૂતન વર્ષાભિનંદન ભારત એટલે વિવિધતાથી ભરપૂર દેશ જ્યાં એક ઉક્તિ હંમેશા સાચી પડે છે કે કોષ કોષ પર પાણી બદલે ચાર કોષ પર વાણી ભારતમાં ના માત્ર પાણી બદલાય છે પણ પ્રદેશ ઉત્સવો પણ બદલાય છે અને આપણે જેટલા પણ ઉત્સવો ઉજવીએ છીએ તેમાંથી મોટા ભાગના આપણી કૃષિ સંસ્કૃતિ પર આધારિત છે તેમાં પણ નવ વર્ષ વિવિધ પ્રદેશોમાં તો ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે મુખ્યત્વે આ નવ વર્ષ કારતક ચૈત્ર અને વૈશાખમાં આવે છે પણ આ તમામમાં કોઈ પ્રદેશનું નવ વર્ષ વરસાદની ઋતુમાં આવતું હોય તો તે એકમાત્ર કચ્છ છે કચ્છના લોકો માટે વરસાદ અને પાણી જ સર્વસ્વ છે માટે અષાઢી બીજના દિવસથી અહીં નવા વર્ષની શરૂઆત થાય છે એક એવો પ્રદેશ છે જે ચોમાસાની શરૂઆતને નવા વર્ષ તરીકે આવકારે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં કવિતા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી છે સદ્યોથી કચ્છ માટે વરસાદ એ ખૂબ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે અહીંના લોકો અપૂરતા વરસાદનો વારંવાર સામનો કરે છે માટે જ વરસાદ અને ચોમાસું કચ્છીઓ માટે ભાગ્ય વિધાતા છે જો કે આ અષાઢી બીજને નવ વર્ષ મનાવવા પાછળ જુદા જુદા કારણો લોકવાયકામાં અપાયેલા છે વાત કરીએ ભારતના અલગ અલગ પ્રદેશોની તો આખા વર્ષ દરમિયાન અસંખ્ય દિવસો નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે જેમ કે તમિલનાડુમાં પુઠંડુ કેરળમાં વિશુ ઓડિશામાં પન્ના સંક્રાંતિ અને બંગાળમાં વૈશાખનો સમાવેશ થાય છે સાથે જ આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટકમાં ઉગાડી અને મહારાષ્ટ્રમાં ગુડી પડવા જેવા નવા વર્ષના તહેવારો આવે છે ગુજરાતમાં કાર્તક સુદ પૂનમને નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે પંચાંગની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય અને ચંદ્ર પંચાંગનું પાલન કરવામાં આવે છે જે પ્રદેશો સૂર્ય પંચાંગને અનુસરે છે તેમના માટે નવું વર્ષ વૈશાખમાં આવે છે જેમ કે પંજાબમાં બૈસાખી આસામમાં બોહાગ બિહુ એ વૈશાખમાં ઉજવાય છે તો દુનિયાભરમાં વસતા કચ્છી માંડવોને ફરી એકવાર નૂતન વર્ષાભિનંદન તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવજો આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો ઉપરાંત અમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર